હવે વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં અનરાધાર વરસાદ વરસ્યો અને હવે કોન્ટ્રાક્ટર અને તંત્રની લાલિયાવાડી કેમેરામાં કેદ થઈ. સામાન્ય વરસાદે પ્રશાસનની પોલ ખોલી. સુરતની ધરા પર ખાડારાજથી જનતા પરેશાન. કરોડો રૂપિયાનો ખર્ચ ખાડામાં ગયો હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીમાં નવા રસ્તા બને, ચોમાસામાં ધોવાણ થાય તેવો ઘાટ. પ્રજા ટેક્સ સમયસર તો ભરે તો સુવિધા સારી કેમ ન મળે. આજે જૂનાગઢમાં રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે, જ્યાં જોવો ત્યાં એક એક બબે ફૂટના ખાડા પડી ગયેલા છે. કોઈક જગ્યાએ તો ચાર ચાર પાંચ પાંચ ફૂટના રસ્તા તૂટી ગયેલા છે. અને અવારનવાર અહીંયાથી અમારે નીકળવાનું થતું હોય તો પડવા આખડવાની બીક લાગે છે. ઘણી વાર આપણે જોઈએ એમ બૈરાઓ જે એનો એક ટેવા લઈને જતા હોય અને પડી જાય છે. તો આવી હાલત આજે મહાનગરપાલિકાને રસ્તાઓની થઈ ગઈ છે. આજે તમે આ જૂનાગઢ શહેરના રસ્તા જોવો તો જ્યાં જોવો ત્યાં પાણી ભરાણા છે રોડ ઉપર. અને પાણીનો નિકાલ તો કરી નથી શકતા, પરંતુ રસ્તા ઉપર ખાડાઓ પણ તમને જોવા મળે છે. જ્યાં જોવો ત્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય જૂનાગઢ બની ગયું છે. આમાં માણસો હાલીને પણ નીકળી નથી શકતા અને વાહન પણ ચલાવી શકતા નથી. તો આને વહેલી તકે સરકાર દ્વારા અને જૂનાગઢ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ બાબતે ધ્યાન દઈ અને રસ્તા રિપેર કરવા જોઈએ. પરંતુ હજી સુધી રસ્તા પણ રિપેર નથી થયા અને પ્રશાસન પણ જોવા નથી આવતું. દર દિવાળીએ એમ કહે છે કે નવા રસ્તા લોકોને આપશું, નવા રસ્તા લોકોને આપશું, પણ આ રોડ રસ્તાઓની હાલત શું છે? અત્યારે આપણે જોઈ શકીએ કે એક વોટ દીઠ પાંચ પાંચ લાખ રૂપિયા કાંકરી પાથરવા માટે આપ્યા છે. તો ખાડાઓને તો એમ છે ક્યાંય કાંકરી પથરાથી લોકો પણ અસંખ્ય ફરિયાદો કરે છે, પણ ચારે બાજુ ગારાનું સામ્રાજ્ય છે, એમાં પણ ખૂબ ભ્રષ્ટાચાર. તો જે કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડ બનાવવામાં આવ્યા છે એ 3 વર્ષની ગેરંટી પીરિયડમાં છે, એટલે એ જગ્યાએ એને ફરીથી રિપેર કરવો અથવા તો ફરીથી બનાવવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની જ છે. એટલે આ મોન્સૂન સિઝન પૂરી થશે ત્યારે જે નવા રોડ બન્યા હશે અને ડેમેજ થયા છે તો એ ગેરંટી પીરિયડમાં છે અને જે તે એજન્સીએ કર્યા હશે એને જ ફરીથી કરવાના રહેશે.